નમસ્કાર આજના આ વિડિયોની અંદર આપણે એગ્રી સાયન્સ એપ વિશેની સંપૂર્ણ સમજ મેળવીશું મિત્રો એગ્રી સાયન્સ એપની મદદથી આપ આપના જમીનના તમામ રેકોર્ડ જોઈ શકો છો આપના ગામની આપના તાલુકાના કોઈપણ ગામ પસંદ કરીને વર્ષવાઈઝ નોંધ જોઈ શકો છો સમાચાર તમામ વિગતો એગ્રી સાયન્સ એપની અંદરથી આપને ખેતી વિષયો જમીન વિષયો તમામ વિગતો જોવા મળશે જે આપણા માટે ખૂબ જ ઉપયોગી રહેશે આજે આપણે એગ્રી સાયન્સ એપ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયો મારફત મેળવીશું સૌ પ્રથમ આપે એગ્રી સાયન્સ એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરની અંદર સર્ચ બોક્સમાં એગ્રી સાયન્સ એવું ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ સૌથી ઉપર એગ્રી સાયન્સ ક્રિસી લખેલું છે એના ઉપર ક્લિક કરો ત્યારબાદ નીચે ઇન્સ્ટોલ લખેલું છે એના ઉપર ક્લિક કરો એપ ઇન્સ્ટોલ કરો આપણી એપ ઇન્સ્ટોલ થઈ ચૂકી છે મિત્રો ઓપન લખેલું છે એના ઉપર ક્લિક કરો એના ઉપર ક્લિક કરતાં જ આપણી એપ અહીંયા આગળ ખુલી રહી છે ત્યારબાદ અહીંયા આગળ કેટલીક વિગતો પસંદ કરવાની છે આપણે લખવાની છે નામ ફોન નંબર આપના વિસ્તારમાં કયો પાક થાય છે એ પાક પસંદ કરવાનો છે જિલ્લો તાલુકો અને ટર્મ અને કન્ડિશન અલાઉ આપી અને ઓકે આપવાનું છે આટલી વિગતો પસ લખ્યા બાદ આપે ઓકે ઉપર ક્લિક કરવાનું છે ઓકે ઉપર ક્લિક કરતાં જ અહીંયા આગળ મેનુ બાર ખોલી છે આ એપની મદદથી આપ સમાચાર જોઈ શકશો બજાર ભાવ જોઈ શકશો કૃષિ વિશે જ્ઞાન મેળવી શકશો સફળ ગાથા ગુજરી મીજા ડાયરો મોલ ટીવી રેડિયો ડિરેક્ટરી અને સરકારી કામગીરી વિશે માહિતી મેળવી શકશો મિત્રો આપ આપના જમીનની વિગતો જાણવા માગતા હો આપની નોંધ વિશેની માહિતી મેળવવા માગતા હો કે આપ કોઈ પણ જમીન રેકર્ડને લગતી માહિતી મેળવવા માગતા હો તો આપે સૌથી નીચે સરકારી લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે હું અહીં આગળ સરકારી લખેલું છે એના ઉપર ક્લિક કરું છું આપ આ અહીંથી સીધા આઈ ખેડૂત ઉપર પોર્ટલ ઉપર જવા માગતા હો તો આપ સીધા આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ શકશો અને ત્યાંથી વિવિધ યોજનાઓની અંદર અરજી કરી શકશો વિવિધ યોજનાઓ વિશે માહિતી મેળવી શકશો એ આગળ આપ જોઈ શકો છો કે આઈ ખેડૂત પોર્ટલ ખુલી ગયું છે એની અંદર કઈ કઈ યોજનાઓ કુલ ઘટકો છે હાલ કેટલા ઉપલબ્ધ છે અહીંથી આપ કોઈ પણ સહાય યોજના ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો જ્યારે ઉતારા આપ જમીન રેકોર્ડ જોવા માંગતા હો તો સાત બાર ઉતારા લખેલું છે એના ઉપર ક્લિક કરો અહીં આગળ અલગ અલગ ઓપ્શન આવે છે કે આપ જમીન રેકોર્ડ ગ્રામ્ય વિસ્તારનો જમીન રેકોર્ડ જોવા માંગો છો તો ક્લિક હિયર લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે આપ શહેરી વિસ્તારનો જમીનનો રેકોર્ડ જોવા માંગો છો તો અહીંથી જોઈ શકશો આપ મિલકત વિશેની વિગત જોવા માંગો છો તો આપ અહીંથી જોઈ શકશો ત્યાર અહીં નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં જ અહીં આગળ આપણે ગ્રામ્ય જમીન રેકોર્ડ જોવા માટે એને પસંદ કરવાનું છે તો અહીં આગળથી ગ્રામ્ય જમીન રેકોર્ડની અંદર આપ અહીંથી શું શું જોઈ શકશો તો અહીં આગળ લખેલું છે કે આપ જૂના સ્કેન કરેલ સાત બારના ઉતારાની વિગત જોઈ શકશો જૂના સ્કેન કરેલ હક્કત્રક છની વિગતો જોઈ શકશો સાતની વિગતો જોઈ શકશો આઠ ની વિગતો જોઈ શકશો પત્રક હક્કપત્રક છની વિગતો જોઈ શકશો હક પત્રકની અંદર કોઈ ફેરફાર હોય અને એકસો પોત્રીસ ડીની નોટિસ હોય તો એ જોઈ શકશો પ્રમોગેશન થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર કયો છે એ જોઈ શકશો વર્ષ અને મહિના મુજબ નોંધની વિગત જોઈ શકશો સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી જમીન રેકર્ડને લગતા કેસ અને ખાતેદારના નામ ઉપરથી ખાતું જાણવાની આટલી વિગતો આપ અહીં આગળથી જોઈ શકશો દાખલા તરીકે હું અહીં આગળ આ વર્ષ અથવા આ મહિનાની અંદર કઈ કઈ નોંધો પડેલી છે એ જોવા માગતો હોય તો અહીંયા આગળ વર્ષ અને મહિના મુજબ નોંધોની વિગત લખેલું છે એના ઉપર ક્લિક કરો ત્યારબાદ અહીં આગળ આપ કોઈ પણ જિલ્લો પસંદ કરી શકો છો કોઈ તાલુકો પસંદ કરી શકો છો ત્યારબાદ આપ અહીંયા આગળથી આપનું ગામ પસંદ કરી શકો છો અને મહિનો આપ કયા મહિનાની નોંધ જોવા માગો છો તો એ મહિનો પસંદ કરવાનો છે વર્ષની અંદર પણ કયા વર્ષની નોંધ જોવા માગો છો ને નીચે આપેલો કેપચા કોડ લખી અને ગેટ રેકોર્ડ ડિટેલ ઉપર ક્લિક કરશો તો અહીંયા આગળ આપ જે તે ગામની વિગતો જોઈ શકશો તો અહીંયા આગળ મિત્રો આપ જોઈ શકો છો કે તારીખવાઈજ નોંધોની વિગતો બતાવી રહ્યા છે ત્રીસ સાત તારીખની અંદર કઈ કઈ નોંધ પડી આપની નોંધ પણ આપ જોવા માંગતા હો તો અહીંયા આગળથી આપની જમીનની અંદર આપે જો કોઈ નોંધ પડાવી હોય તો આપ અહીં આગળથી તારીખવાઈ જ નોંધો અહીં આગળ બતાવી રહ્યો છે દાખલા તરીકે આપણે જુલાઈ મહિનો પસંદ કરેલો હતો તો અહીં આગળ જુલાઈ મહિનાની આ ગામડાની તમામ વિગતો અહીંયા આગળ બતાવી રહ્યો છે એ જ રીતે ફરીથી આપ દાખલા તરીકે આઠ આની કોઈ વિગત જોવા માંગતા હો તો આપે જિલ્લો પસંદ કરવાનો છે ત્યારબાદ તાલુકો પસંદ કરવાનો છે ત્યારબાદ આપનું ગામ પસંદ કરવાનું છે આપે આપનો ખાતા નંબર નાખવાનો છે અને ત્યારબાદ કેપચા કોડ નાખી અને આપ આપની જમીનની વિગતો પણ જોઈ શકો છો અહીંયા આગળથી તો અહીં આગળ જમીનની મેં નાખેલા ખાતા નંબરની જમીનની તમામ વિગતો અહીંયા આગળ આપ બતાવી રહ્યો છે જમીનનો સર્વે નંબર કેટલો છે એનો હેક્ટર કેટલું કેટલો છે એને કોના નામે છે તો આ રીતે મિત્રો આપ આ એપની મદદથી તમામ વિગતો જોઈ શકો છો શહેરી વિસ્તાર માટે જોવી હોય તો એના ઉપર ક્લિક કરીને પણ આપ જોઈ શકો છો એની અંદર પણ આટલા ઓપ્શન આવે છે કોઈ જિલ્લો પસંદ કરો દાખલા તરીકે અહીંયા આગળ હું અમદાવાદ પસંદ કરું છું ત્યાં અમદાવાદ એક વોર્ડ પસંદ કરવાનો છે અને મિત્રો માસ પસંદ કરવાનો છે ને આગળ આપ કેપચા કોડ નાખી અને તમામ વિગતો અહીંયા આગળ જોઈ શકો છો અમદાવાદ શહેરની કોઈ વિગત ઉપલબ્ધ નહીં હોય તો અહીં આગળ બતાવશે નહીં ત્યારબાદ સમાચાર ઉપર ક્લિક કરતા જ અહીંયા આગળ આપ ખેતી વિશેક સમાચાર જોઈ શકો છો આપને અહીંયા આગળથી તમામ ખેતીલાયક સમાચારો જાણવા મળશે બજાર ભાવ આપ કોઈ પણ યાર્ડના બજાર ભાવ જોવા માગતા હો તો અહીંયા આગળથી બજાર ભાવ લખેલો છે એના ઉપર ક્લિક કરી આપ બજાર ભાવ જોઈ શકો છો દાખલા તરીકે અહીંયા આગળ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કે અન્ય બજાર ભાવ એના ઉપર પસંદ કરી આપ જે તે વિસ્તારના બજાર ભાવ જોઈ શકો છો દાખલા તરીકે હું અહીંયા આગળ ઉત્તર ગુજરાત લખેલું છે એના ઉપર ક્લિક કરું છું તો અહીંયા આગળ ઉત્તર ગુજરાતની તમામ માર્કેટયાર્ડની વિગતોના નામ અહીંયા આગળ આવી ગયા છે મારે ઊંઝા માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ જોવા છે તો ઊંઝા ઉપર ક્લિક કરીશ ઊંઝા ઉપર ક્લિક કરતાં જ આપ જોઈ શકો છો ઊંઝા જીરું તલ રાયડો વરિયાળી અજમો એ સબ નીચો ભાવ અને ઊંચો ભાવ તમામ વિગતો બતાવેલી છે તો આ ભાવો ઉપર લખેલો છે કે વીસ કિલોગ્રામના છે અને અઢાર જુલાઈના ભાવ અહીંયા આગળ બતાવી રહ્યું છે કારણ કે હમણાં તો માર્કેટ યાર્ડ બંધ છે માટે અઢાર જુલાઈના ભાવો બતાવી રહ્યું છે તો આપ અહીંયા આગળથી કોઈ પણ દાખલા તરીકે ડીસા પસંદ કરો જે કંઈ બજાર જે કંઈ યાર્ડના બજાર ભાવ આપ જોવા માંગતા હો એ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ અહીંથી તમે જોઈ શકો છો ત્યારબાદ આપ કૃષિ જ્ઞાન ઉપર ક્લિક કરીને કોઈ પણ પાક એના વિશેની માહિતી મેળ મેળવી શકો છો તેલબિયા પાક વિશે શાકભાજી ઘાસચારો ફળ પાક ફૂલપાક વૃક્ષો અનાજ પાક કઠોળ પાક મસાલા પાક કે જ્ઞાન ભંડાર દાખલા તરીકે હું અહીં ફળ પાક પસંદ કરું છું તો આપ અહીંમાંથી કયા ફળ વિશે માહિતી મેળવવા માગું છું હું દાડમ વિશે માહિતી મેળવવા માગું છું તો દાડમ વિશેની તમામ વિગતો અહીં આગળ આપને ડિસ્પ્લે થશે એના વિશેની આપ જાણકારી મેળવી શકશો આપ એની કેવી જમીન અને આબોહવા અનુકૂળ આવે તો એ વિશે માહિતી મેળવી શકશો જાતો અને સંવર્ધન કઈ કઈ જાતો આવે છે દાડમની એ વિશેની પણ અહીં આગળથી આપ માહિતી મેળવી શકશો રોપણી ક્યારે કરવી ખાતર અને વ્યવસ્થાપન કેળવણીને છાંટણી પિયત વ્યવસ્થાપન તમામે તમામ એ પાકની ફળ પણ ક્યારે ઉતરવા જીવા જીવાત નિયંત્રણ માટે શું કરવું રોગ નિયંત્રણ માટે શું કરવું આ તમામ વિગતો આપ જે પાક પસંદ કરો એ વિશેની અહીંથી મેળવી શકશો સફળ ગાથાની અંદર ખેતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આપણને પ્રેરણા પૂરી પાડનાર ખેડૂતોની સફળ ગાથા બતાવવામાં આવી છે ત્યાં આગળથી પણ આપ પ્રોત્સાહિત થઈને આપના ખેતરની અંદર સારો એવો પાક વાવી અને મબલક ઉત્પાદન મેળવી શકો છો ત્યારબાદ ગુજરી દ્વારા ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત વિશે માહિતી મેળવી શકો છો હું ઉત્તર ગુજરાત ઉપર ક્લિક કરું છું તો અહીંયા આગળ આપ બજાર છે આપ અહીંથી કોઈ પણ પશુ છે યાંત્રિક સાધનો છે એ વસ્તુ વેચવા માંગતા હો તો અહીંયા આગળ લખી શકો છો અને ખરીદવા માંગતા હો તો અહીં આગળથી જોઈ શકો છો દાખલા તરીકે અહીંયા આગળ લખેલું છે ભેંસ વેચવાનું છે કાંકરીદ તો એ વિષયની તમામ વિગતો અહીંયા આગળ અપલોડ કરેલી છે આપ આના દ્વારા મોબાઈલ નંબર ઉપરથી કોન્ટેક કરી અને પણ જો આપ ખરીદવા માંગતા હો તો અહીં આગળ તમામ વિગતો અપલોડ કરેલ છે આ અહીંયા આગળ ગાય વિશેની છે જો માહિતી જોઈ શકો છો થ્રેસર વેચવાનું છે તો કોઈ પણ વસ્તુ વેચવા માંગતા હો તો અહીં આગળ અપલોડ કરી શકો છો અને ખરીદવા માગતા હોય તો અહીંથી જોઈ શકો છો એ જ રીતે સૌરાષ્ટ્રની અંદર પસંદ કરીને ત્યાં વિશેની વિગતો આપ જે વિસ્તારની અંદર જે કંઈ ખરીદવા માગતા હો આપે એ વિસ્તાર પસંદ કરવાનો છે સીધું બજારનું માધ્યમ આપને અહીં પૂરું પાડે છે દાખલા આપ સૌરાષ્ટ્રના છો તો સૌરાષ્ટ્ર પસંદ કરો ત્યાં આપણને આજુબાજુમાંથી જે કંઈ વસ્તુ ખરીદવા કે વેચવા માગતા હો તે મળી રહેશે આગળ મિજાજ ઉપર સમાચારો આપેલા છે ડાયરાની અંદર ખેતી પાકો વિશેની સમજ આપવામાં આવી છે મોલ બિયારણ આપ ખરીદવા માગતા હો તો એના વિશેનું અહીંયા આગળ માહિતી આપેલી છે મશીનરી ખરીદવા માંગતા હો તો કોન્ટેક નંબરને આપેલું છે પાક સંરક્ષણ પોષણ નર્સરીમાંથી છોડ કે એવું કંઈ ખરીદવા માગતા હો તો પણ માહિતી આપેલી છે અહીં આગળ આપ યુટ્યુબ વિડીયો જોઈ શકો છો ટીવીના માધ્યમથી ખેતીલાયક વિડીયો જોઈ શકો છો અહીં આગળથી આપ રેડિયો સાંભળી શકો છો તો સરસ મજાનું પ્લેટફોર્મ ખેડૂતો માટે બહુ જ ઉપયોગી થાય એવું અહીં એગ્રી સાયન્સ એપની અંદર એનો ઉપયોગ કરીને আপ অড়ক জ্ঞান খজানো মিছো ধন্যবাদ